જીવતી વાર્તાઓમાં આજની વાર્તા છે પરસેવાની કમાણી. વાર્તા આ મુજબ છે. બાપુનો આશ્રમ આ જગ્યા પર 25-એક વર્ષથી આવેલો છે. વેગામ વચ્ચે ટેકરીઓના ગાળામાં બાપુ શરૂઆતમાં નાની ઝૂંપડી બાંધી રહેતા અને બહાર ધૂણો પેટાવી સાધના કરતા હતા. બાપુની સાધના અને ભક્તિની સુવાસ ધીમે ધીમે આજુબાજુના ગામડામાં પ્રસરવા માંડી હતી. ધીમે ધીમે બાપુના સેવકો વધતા ગયા. કોઈએ કાચી ઝૂંપડીની જગ્યાએ પાકું મકાન બંધાવી આપ્યું તો કોઈએ ખુલ્લા ધૂણાની ઉપર પતરાનો શેડ કરી આપ્યો. આજે આ જગ્યા વિકસીને 2 વીઘા જેટલા વિસ્તારમાં આશ્રમ બનીને ફેલાઈ ચૂકી છે. બાપુના આશ્રમમાં આંબા, વડલા, ઉમરા જેવા ફળાવ અને છાંયડા આપતા અને વૃક્ષો વનરાજી આંખો ઠારે તેવી થઈ ગઈ છે. જ્યારે ઔષધિ છોડ અને ફૂલડાના છોડવાઓ આશ્રમની શોભા વધારી રહ્યા છે. આશ્રમમાં 12-15 દેશી અને ગીર ગાયો પણ છે. બાપુની ઉંમર લગભગ 55 વર્ષની આડેવાળે હશે. બાપુની મોટી શ્વેત દાઢી, બાંધેલી જટા, કાનમાં પહેરેલા મોટા કુંડળ અને મોટી ગહન આંખો બાપુની વિદ્વતા દર્શાવી રહ્યા છે. બાપુના આશ્રમમાં છેલ્લા 2 વર્ષથી એક યુવાન સાધુ પણ આવ્યા છે, જેણે બાપુને ગુરુ પ્રસ્થાપિત કર્યા છે. આ યુવાન સાધુ આખો દિવસ આશ્રમનું કામ કર્યા કરે, બાપુ માટે રસોઈ બનાવે અને ગાયોનું કામ કરતા મજૂરોને પણ ગાયોના કામ કરવામાં હાથ બટાવે. બાપુ ખૂબ જ્ઞાની માણસ. તેની પાસે ઘડીક બેસો તો તમને જિંદગીના અનેક રહસ્યો પ્રાપ્ત થાય. ધર્મ શું છે, જિંદગી કેમ જીવાય, એવું બધું જ્ઞાન બાપુ પાસેથી મળે. અઠવાડિયામાં એક દિવસ રાત્રે બાપુ ધર્મસભા રાખે, જેમાં આજુબાજુના ગામમાંથી તેના સેવકો હાજરી આપે. ધર્મસભામાં બાપુ સાચો ધર્મ, સાચી સેવા, સાચી મદદ, શિક્ષણ જેવા વિષયો પર જ્ઞાન પીરશે. બાપુ તેના બધા સેવકોને સરખો જ પ્રેમ આપે. કોઈ ધનાઢ્ય આવે કે ગરીબ, દરેકનું સ્થાન બાપુના આશ્રમમાં સરખું. બાપુ ગાયોનું દૂધ તેના વાછરૂને પાઈ દેતા. તેમાંથી વધે તે દૂધ દોઈને આશ્રમે દર્શને આવતા સેવકોને પ્રસાદીમાં ચા બનાવી પાતા. બાકી વધેલું દૂધ મેળવી તેમાંથી ઘી બનાવી સુખડ બનાવી નાખતા. આ સુખડી પ્રસાદ્યા ભગતને તો ખૂબ ભાવે. અમુક પ્રસાદ્યા ભગત તો બાપુની આ સુખડી ખાવા જ આવતા, જેની બાપુને જાણ હતી. છતાં બાપુ હોંશે હોંશે બધાને સુખડી પણ ખવડાવતા. હમણાં બાપુના મનમાં એક એવી ઈચ્છા જાગી કે આશ્રમની પાછળ ખાલી પડી રહેતી જમીનમાં એક એવી ગૌશાળા બનાવી કે જ્યાં ઘાયલ કે બીમાર અને ખોડ ખાપણવાળી ગાયોને રાખવી અને તેની સેવા કરવી. એક દિવસ ધર્મસભામાં બાપુએ પોતાના સેવકો સમક્ષ આ વાત મૂકી. આ વાતને સેવકોએ સહર્ષ સ્વીકારી લીધી. ઘણા સેવકોએ તો આજે દાનની જાહેરાત કરી દીધી, પરંતુ બાપુએ આટલી બધી ઉતાવળ કરવાની ના પાડી. બાપુએ કહ્યું, હું પહેલાં બધો વિચાર કરી લઉં, બધાએ બધાની હાજરીમાં નહીં, પરંતુ મને મળીને દાન એકલા જ આપવું પડશે. દાન આપનારના નામની જાહેરાત પણ હું નહીં કરું. મારે જેટલું દાન સ્વીકારવું હશે એટલું સ્વીકારીશ. બધો સેવકગણ બાપુની આવી જાહેરાતથી મૂંઝાઈ ગયો. પરંતુ આની પાછળ પણ બાપુનો કંઈક સંદેશ હશે એવું સમજી બધા ચૂપ રહ્યા. એક દિવસ બાપુ સવારમાં પૂજા અર્ચના કરી આંબાના ઝાડ નીચે હિંચકે બેઠા બેઠા તેના યુવાન છેલાને ધર્મ કોને કહેવાય તેના વિશે જ્ઞાન આપી રહ્યા હતા. એટલામાં એક કાર આશ્રમના દરવાજે આવી ઊભી રહી. તેમાંથી આભૂષણે ભરેલો એક જાડિયો માણસ ખપ ખપ કરતો નીચે ઉતર્યો. તેણે બાપુના ચરણ સ્પર્શ કર્યા. બાપુએ તેને સામે આસને બેસાડ્યો. પહેલો અમીર લાગતો માણસે બાપુને કહ્યું, હું આપને ગૌશાળા પેટે નાનકડી ભેટ ધરવા આવ્યો છું. પછી બાપુના જવાબની રાહ જોયા વગર તેણે ડ્રાઈવરને હુકમ કર્યો,
ડ્રાઈવર કોથળો કહી શકાય તેવો થેલો ભરીને રૂપિયા લઈ આવ્યો. જાડિયા માણસે થેલો બાપુના ચરણોમાં ઠાલવી દીધો. બાપુના પગ આગળ 500ની નોટનો ઢગલો થઈ ગયો. બાપુએ રૂપિયાના ઢગલા પર જરાક નજર કરી ને પેલા જાડિયા માણસને આદેશ આપ્યો, તારી આ નોટ ફરી કોથળામાં ભરીને તારી ગાડીમાં મૂકી દે. હમણાં મારે આની જરૂર નથી, જરૂર પડશે ત્યારે કહીશ. પહેલા જાડિયા સેવકનો અહમ ઘવાયો હોય તેવું લાગ્યું. તેણે તેના ડ્રાઈવરની સામે જોયું. ડ્રાઈવરે રૂપિયાની થપ્પીઓ કોથળામાં ભરી કોથળો ગાડીમાં મૂકી દીધો. જાડિયો માણસ બાપુને નમન કરી નીકળી ગયો. બાપુની સામે બેઠેલા તેના છેલાને કશી સમજ ના પડી તે વિચારતો રહ્યો. થોડી વાર થઈ હશે ત્યાં બીજો સેવક આવ્યો. તેણે પોતાની જૂની મોટરસાયકલ દરવાજાની પાસે ઊભી કરી બાપુના ચરણ સ્પર્શ કરી બાપુની સામે પાથરણા પર બેસી ગયો. બાપુએ તેના ખબર અંદર પૂછ્યા. થોડી વાર રહી સેવકે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. પછી તેમાં ઊંડે ઊંડે ખોળીને ગળી વાળેલી 100-100ની 5 નોટો કાઢી એ બાપુના ચરણમાં મૂકી ધીમે રહી કહ્યું, બાપુ આજે જે ગૌશાળાની વાત કરી હતી મારે તેમાં દાન આપવું છે. બાપુએ 100ની નોટો લઈને બાજુમાં પડેલી પેટીમાં નાખી. બાપુએ નોટો ઉપાડી ત્યારે પેલા સેવકના મોં પર દાન આપ્યાનો અલગ જ પ્રકારનો આનંદ છલકાતો હતો. બાપુએ છેલ્લાના આવેલ સેવકને સુખડીનો પ્રસાદ ખવડાવવા કહ્યું. પ્રસાદ આરોગી સેવકે બાપુને પ્રણામ કરી વિદાય લીધી. સેવકની વિદાય પછી છેલ્લો વધારે મૂંઝાયો. છેલ્લાની મૂંઝવણ બાપુ પારખી ગયા. તેણે કહ્યું, પહેલા સેવકના ઢગલો રૂપિયા કે જેનાથી આખી ગૌશાળા ઊભી થઈ જાય તેમ હતી તે ના સ્વીકાર્યા, અને આ દુબળા સેવકના 500 રૂપિયા કેમ સ્વીકાર્યા એવો પ્રશ્ન થાય છે ને. છેલ્લાએ માથું લાવી હા ભણી. તો હા ભણ, ઢગલો રૂપિયાનું દાન આપવાવાળાના રૂપિયા ખંડણીના, કોઈની જમીન પડાવી લીધેલા, અવેધ વેપાર કરીને મેળવેલા, એક જ દિવસની પાપની કમાણીના રૂપિયા હતા. એ રૂપિયાના ઢગલામાં મને કેટલાય પરસેવાના ટીપા દેખાતા હતા, કેટલાયના થીજી ગયેલા આંસુ દેખાતા હતા, કેટલાયનું લોહી અને નિશાસા પણ દેખાતા હતા. એ માણસ આપણા આશ્રમનો સેવક જરૂર છે, પરંતુ તેના પાપના પૈસાના ભાગીદાર આપણે ન થઈ શકીએ. આશ્રમમાં આવીને તે કંઈક સારું ગ્રહણ કરશે તો તેની જિંદગી સુધરશે. બાકી આજે તો મને તેના મોઢા પર પૈસાનો ઘમંડ અને બધાથી વધુ આપવાની હરીફાઈ દેખાય. આવો અનિતિનો પૈસો ભેગો કરી મારે ગાયોની સેવા નથી કરવી. જ્યારે બીજો ગરીબડો સેવક આવ્યો તે કડિયા કામ કરતો મજૂર માણસ હતો. તેની આખો દિવસની મહેનતને અંતે મળતા 600 રૂપિયા તો તેના ઘર ખર્ચમાં જ વપરાઈ જાય છે. તેમ છતાં તેણે છેલ્લા 3-4 મહિનામાં થોડા થોડા કરીને ધર્મ માટે અલગ રાખેલા રૂપિયા આજે 500 રૂપિયા થઈ ગયા, જે તેણે આજે અહીં અર્પણ કર્યા. આ રૂપિયામાંથી મને તેની પરસેવાની કમાણીની ફોરમ આવે છે. આ 500 રૂપિયા આપ્યા પછી તેના મોઢા પરનો સંતોષ જોઈને મને એવું લાગ્યું કે આવા રૂપિયા વાપરીને હું ગૌશાળા બનાવીશ ને, જેમાં મારી બીમાર અને ઘાયલ ગાયો જલ્દીથી સારી થઈ જશે. બાપુની આ માર્મિક વાત સાંભળી યુવાન છેલ્લાના મનમાં બાપુ પ્રત્યે વધારે શ્રદ્ધા જાગી ઉઠી. તેણે બાપુના ચરણોમાં વંદન કર્યા. મિત્રો, આ મારી જ લખેલી વાર્તા આપને જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આભાર. જય હિન્દ.